ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમ ટાઉનમાં સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન થશે, જે ભાજપનો અંતિમ સ્નેહ મિલન કાર્યક્રમ હશે. પોતાના હોમ ટાઉનમાં સ્નેહ મિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગાઠ ટકમક અને રાજકીય કદ બતાવીને કોઈ અસર બાકી નહીં રાખે. અંદાજે 30,000થી વધુ કાર્યકરો સ્નેહ મિલનમાં આવે તેનું આયોજન કરાયું છે. સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કામ કરી રહ્યા છે તે જોતા સ્વાભાવિક રીતે જે તેમની મહત્વાકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચા થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા આપવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સી આર પાટીલ માટે આંતરિક કલહને પોચી વળવું તે સૌથી વધુ કપરો લાગી રહ્યું છે. અથવા તો કોઈ આપણે સામાજિક સંસ્થાઓના એનજીઓના અગ્રણી આવે તો આપણે બેઠેલા હોય તો બી ઊભા થઈને એમને બેસાડવાના, ને એમને જ્યારે જમણવાર સાથેનો કાર્યક્રમ છે તો આપણે લાઇનમાં સિનિયર સિટીઝન જોઈએ તો એમને પ્લેટ લાઇન લગાવીને લગાવીને આપી દેવાની. આપણે એનજીઓના કોઈ અધ્યક્ષ હોય, મહામંત્રીઓ હોય, મંત્રીઓ હોય, સમિટિન સભ્યો હોય, એમને પણ સિનિયર હોય, મહિલાઓ હોય તો એમને પ્લેટ પ્રાથમિકતા આપવી, એવી રીતે આ કાર્યક્રમને અમે દિવ્ય પણ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ને અમારા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા સુરત મહાનગરના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ પટેલ દેસાઈ સાહેબ, ને ચારે ચાર સુરત મહાનગરના જે ગુજરાત સરકારમાં મંત્રી આદરણીય પૂર્ણેશભાઈ, આદરણીય હર્ષભાઈ, આદરણીય વિનુભાઈ મોરડિયા, આદરણીય મુકેશભાઈ પટેલ, અને અમારા સંગઠનના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને અમારા સુરત મહાનગરના પ્રભારી આદરણીય પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે બધા જ ધારાસભ્યો, કોર્પોરેશનની પૂરી ટીમ અને બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આ કાર્યક્રમને ભવ્ય દિવ્ય બનાવવાનું. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.